देशमां नोटबंदीनो आघात सहन करी रहेला 99% प्रामाणिक नागरिकोने एक वधु आघात लाग्यो छे। गुजरातना नोंधायेला 20 राजकीय पक्षोनी बीटीवीए तपास करी छे। आ तपासमां एक चौंकावनारा खुलासा थया छे। मात्र नोंधायेला छे अगणित राजकीय पक्षो आ रियालिटी चेकमां नोंधवामां आव्या छे। क्यारेय चूंटणी लड्या न होय तेवा पक्षोनी गुजरातमां अत्यारे भरमार चाली रही छे। तो मोटा प्रमाणमां काळा नाणा ने सफेद करवा माटे आ पक्षो क्यांक ने क्यांक जोड़ायेला होय तेवी पण माहिती सामे आवी छे। नोंधायेला सरनामे कोई पण पक्ष न मळ्यो के कोई पण नेता न मळ्यो, परंतु तेम छतां राजकीय पक्षो खोटी रीते नोंधवामां आवी रह्या छे। चूंटणी पंचना चोपड़े मात्र राजकीय पक्षो नोंधायेला छे, जो के काळा नाणा ने सफेद करवा माटे, काळा नाणा ने कन्वर्ट करवा माटे आ राजकीय पक्षो गैररीति अपनावी रहा है। केंद्र सरकार ने करवामां आवेली एक माहिती अधिकारी ने अरजी जवाब में आ तमाम विगतों बहार आई है कि राजकीय पक्षों ने इनकम टैक्स में चौक्स छूट मिली है। आ तमाम पक्षों नोटबंदी दौर में गमे तेटला नाणा जमा करे तेमने कोई पूछनारू नहीं होय। केटलीक पार्टीओ तो इनकम टैक्स आवा लाभों लेवा माटे ज बने छे। गुजरात में आवाज पक्षों की ऑफिस पर बीटीवीए रियालिटी चेक हाथ धर्यू। तो आज विषय पर बातचीत करवा माटे जोड़ाई गया छे अमदावाद थी गौरव पटेल, साथे छे मेहुल देसा अने राजकोट थी जोड़ाई गया छे अनिरुद्ध। गौरव आपना तरफ आईशु। सौथी पहला गौरव, रियालिटी चेक बीटीवी द्वारा हाथ धरवामां आव्युं छे, राजकीय पक्षोनुं आ तमाम रियालिटी चेक में शुं सत्य सामे आव्युं छे? संजीवनी बात करवामां आवे तो जे प्रकारे सरकार द्वारा जाहेरात करवामां आवी हती के कोई पण पॉलिटिकल पार्टी है एमां केटली पण तमे 500 ने 1000 नी जूनी नोट जमा करशो तेना पर टैक्स लागशे नहीं, जेना पगले गुजरात में जे नोधायेला ने नो नोधायेला राजकीय पक्षों छे तेनी शोधखोर वीटीओ हाथ धरी थी, जेमां एक पक्षनुं नाम छे राष्ट्रीय सुराज्य परिषद, जेनुं सत्तावार सरनामुं छे आश्रम रोड खाते आवेला एचके हाउस नी लेनी बाजुमां रहेला मृदुल टाउन ना ग्राउंड फ्लोर पर। જ્યારે વીટીવીની ટીમે આ મૃદુલ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી તો તેના ગ્રાઉન્ડ ફ્લોર પર 4 ઓફિસ જોવા મળી, એમાં એક એન્ટરપ્રાઇઝ કે જે એક ડેવલપમેન્ટ કંપનીનું એડ્રેસ છે, બીજું એક સત્તાવાર રીતે એડ્રેસ અને સરનામા આપતી કંપનીનું એડ્રેસ છે, બાકી બે બીજી ઓફિસ એક ફાઇનાન્સની અને એક ઇલેક્ટ્રિકની ઓફિસ છે। આપણી સાથે જોડાયા છે મુદ્રુલ ટાવલના છેલ્લા 10 વર્ષથી ચોકીદાર તરીકેનું કામ કરતા જસુભાઈ, વાત કરું છું જસુભાઈ સાથે। જસુભાઈ, રાષ્ટ્રીય સુરાજ પરિષદની વાત છે ઓફિસની, એવી કોઈ ઓફિસ કરી તમે કેટલા વર્ષથી ફરજ બજાવો, શું જવાબ આવે તમારો? 9 વર્ષથી ફરજ બજાવું છું, એવી કોઈ ઓફિસ અહીંયા છે નહીં, ઉપર નીચે કઈ ગ્રાઉન્ડમાં કોઈ એવી ઓફિસ નથી। કોઈ નેતા કોઈ કાર્યકર અહીંયા મળવા આવતા તમને પૂછતા આવ્યું કે ખરું? એવું કોઈ કઈ જ નહીં, એવું કોઈ પૂછવા નથી આવ્યું કે કોઈ આજ સુધી મારા ધ્યાનમાં એવી કોઈ ઓફિસ જ નથી। આજે મૃદુલ ટાવર ખોલ્યો, કયા પ્રકારની ઓફિસો આવેલી છે હાલ? અત્યારે હાલ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે એન્ડ જે છે શિલ્પવેલની ગાટલાની, પેલી બાજુ ગ્રાઉન્ડ ફ્લોરમાં છે સુલેખા .com, વચ્ચે સને ઇલેક્ટ્રિક લિફ્ટની બાજુમાં, અને એક છે પેલો G2, બસ 4 ઓફિસો છે। એના સિવાયના બીજા ફ્લોરની વાત, બીજો ત્રીજો ચોથો એ ફ્લોરની વાત કરીએ તો બીજા 3 ફ્લોર ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટના છે 5, 6, 7, બાકીના પ્રાઇવેટ વેપારીઓની ઓફિસો છે। સત્તાવાર સરનામું રાષ્ટ્રીય સુરાજ પરિષદ દ્વારા આપવામાં આવ્યું છે તેવું કોઈ અસ્તિત્વ અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતું નથી, માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું આ લાગી રહ્યું છે। સંજીવની ચોક્કસ અનિરુદ્ધ પાસે જઈશું। અનિરુદ્ધ, જે રીતે અત્યારે રાજકીય પક્ષોનું રિયાલિટી ચેક અત્યારે બીટીવીએ હાથ ધર્યું છે, ખાસ કરીને તેના વિશે રાજકોટમાં કેવી સ્થિતિ છે? જી સંજીવજી, ખાસ કરીને જો રાજકોટની વાત કરવામાં આવે તો કાગજની કરામત એટલે કે કાગળ ઉપર ફાઇલો ઉપર રાજકીય પક્ષો હંમેશા એક પોતાની એક છબી ઓલી કરવા માટે હંમેશા એક એ લોકોની એક
આવડતું હોય છે ત્યારે રાજકોટ ની અંદર બે પાર્ટી એવી આવેલી છે કે આ રોડ ઉપર છેલ્લા બે કલાકથી વીટીવી ની ટીમ પડતાળ કરી રહી છે, પણ હજી સુધી એવું એક પણ એપાર્ટમેન્ટ નથી કે એવી સુધી કોઈ એવી ઓફિસ નથી કે, અને જે પાર્ટીનું રાષ્ટ્રીય ગુરુજન મહાજન પાર્ટી છે એ પાર્ટી પણ આવી રાજકોટમાં કોઈ નામ પણ નથી સાંભળ્યું, એવી પાર્ટી રાજકોટની અંદર તેનું સરનામું બોલી રહી છે પણ એક કઈ પ્રકારની એવી બિલ્ડિંગ નથી કે એક કઈ પ્રકારની તેઓની ઓફિસ નથી, એટલે કે આખું જે બધું ચાલી રહ્યું છે એ ફેક ચાલી રહ્યું છે, પોતાના આઈટી વિભાગની અંદર પોતાનાથી બચવા માટે આવા આવા ફેક નામે બધું ચલાવી રહ્યાનું લોકો માની રહ્યા છે. ચલો મેહુલ સાથે વાત કરીએ. મેહુલ, નિષ્ક્રિય પક્ષો અત્યારે સામે આવ્યા છે, ઘણા બધા પક્ષો એવા છે જે ફક્ત ચોપડે નોંધાયેલા છે, ક્યારેય કોઈ ચૂંટણી તેઓ લડ્યા નથી, આ નિષ્ક્રિય પક્ષોના નામે કેવા કામો થઈ રહ્યા છે? ચોક્કસથી સંજીવની વાત કરવામાં આવે તો જે રીતે અનઓર્ગેનાઇઝ પાર્ટીઝ જે સ્થાન છે આજે પાર્ટીઝની અંદર કેટલીક જે વીટીવીની જે અમદાવાદની વાત કરીએ તો બે જગ્યાએ આપણી ટીમ પહોંચી હતી. સૌપ્રથમ ગુજરાત સ્ટેટ જનતા કોંગ્રેસની જે એક પાર્ટી છે, પાર્ટીનું અત્યારે હાલ અન્ય પાર્ટી સાથે વિલીનીકરણ થઈ ગયું છે, જેની 2001માં શરૂઆત થઈ હતી. પૂર્વ મુખ્યમંત્રીએ તેની જે શરૂઆત કરી હતી, જેઓ કોંગ્રેસના નેતા દિગ્ગજ નેતા કહેવામાં આવતા હતા, તેમણે શરૂઆત કરી હતી, પરંતુ કાળક્રમે આ જે પાર્ટી છે અન્ય પાર્ટીમાં વિલીનીકરણ થઈ ગઈ છે, પરંતુ તેનું નામ હજુ પણ જે ઇલેક્શન કમિશન જે છે તેના ચોપડે નોંધાયેલું છે. સાથે અન્ય એક પાર્ટી છે ભારત વિકાસ પાર્ટી, જે તેના પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે. ખાસ કરીને જે ઇલેક્શન કમિશનનું જે સર્ક્યુલર હતું, જે નોટબંધીના નિર્ણય બાદ તેના જે વ્યવહારો છે, વ્યવહારો પર નજર રાખવાનું, તેના વિશે તેમની સાથે ચર્ચા કરશું. ભરૂપ્રસાદ, ખાસ કરીને અનેક પક્ષો 31 જેટલી પાર્ટીઝ છે, ઘણી એવી જગ્યાએ છે જ્યાં પાર્ટીઝ નિષ્ક્રિય છે, પરંતુ આપની પાર્ટી જે છે ભારત વિકાસ સક્રિય છે, પરંતુ આ જે સર્ક્યુલર છે, સર્ક્યુલર વિશે શું માનો છો તમે, અને તમારી પાર્ટી રજિસ્ટર છે છતાં ચૂંટણી કેમ નથી લડી રહી? અમારી પાર્ટી રજિસ્ટર કરાવેલી છે, અમે જે ઇન્ફોર્મેશન જોઈએ એ અમે આપીએ છીએ. સપ્ટેમ્બર ના ગાળામાં ચૂંટણી પંચ તરફથી કલેક્ટર ઓફિસ મારફતે અમને માહિતી માંગવામાં આવેલી, એ અમે અમને રજૂ કરેલી હતી, અને એ અમારી ફરજ છે કે ચૂંટણી પંચને એમણે પૂરેપૂરી માહિતગાર હોવા જોઈએ કે અમારી શું એક્ટિવિટી છે, અમારી પાસે શું ફંડ આવે છે નાની પાર્ટીઓ પાસે. પણ નોર્મલી નાની પાર્ટીઓ પાસે ફંડનો અભાવ હોવાથી એ લોકો કોઈ પણ ચૂંટણી લડી શકતા નથી. બીજું કે ચૂંટણી લડવી એ એક જ મુદ્દો ના હોવો જોઈએ, કારણ કે અમારી પાર્ટીની વાત કરીએ તો ભારત વિકાસ પક્ષનો અમારો મૂળ ધ્યેય એ છે કે આ દેશમાં ટેક્સ ના હોવા જોઈએ, આ દેશની અંદર ગરીબી ના રહેવી જોઈએ, આ દેશની અંદર એક પણ માણસ અનએમ્પ્લોયડ ના હોવો જોઈએ. વર્ક શુડ બી એ ફંડામેન્ટલ રાઇટ, આજે એ નથી. આ ન હોય તો, જો ટેક્સ ના હોય તો બે નંબરી જે કહેવાય છે કાળું નાણું એ બની જ ન શકે, બરોબર? લોકો કરપ્શન નહીં કરે જો કોઈની પાસે અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ જ ન રહેતો હોય તો કરપ્શનના પ્રશ્નો ઘટી જશે. આ દેશની અંદર દરેક નાગરિક ખંતીલો છે, દેશભક્ત છે, પણ આજના ટેક્સના માળખાને લીધે જોવામાં આવે તો એમને બધાને ચોર બેઈમાન સમજવામાં આવે છે. એ તદ્દન ખોટી વસ્તુ છે. આ દેશનો નાગરિક ક્યારેય તે બેઈમાન હતો નહીં અને હોઈ શકે પણ નહીં. બરોબર સર, આપણે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે નોટબંધીનો જે નિર્ણય આવ્યો હતો ત્યારબાદ આ જે પાર્ટીઝ છે, પાર્ટીઝ પર ચોક્કસ નજર રાખવા ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે, ઇન્કમટેક્સને પણ, તો કેટલીક એવી એક્ટિવિટીઝ પણ કોઈ પાર્ટી કરતી હશે એની સાથે જોડાયેલી હશે, તો એ ફંડ છે, ફંડની વાત છે, તો ફંડ કઈ રીતે જે પાર્ટી છે આપની પાર્ટી કઈ રીતે લાવતી હોય છે? અન્ય પાર્ટીની કોઈની વાત કરવામાં ના આવે, પરંતુ આપણી જે પાર્ટીની વાત કરીએ તો અમારી પાર્ટી પાસે અમે જે જોડાયેલા છીએ એ પોતાના ખર્ચે આવીએ છીએ, પોતાના જ ખર્ચથી અમે કરીએ છીએ. અમે કોઈની પાસે ભંડોળ લેવા જતા નથી, અમે કોઈની પાસેથી ફંડ માગતા નથી. અમારી પાસે ડોનેશન લેવા માટેનો, અમે ડોનેશન કોઈની પાસે નહીં લેવાનો અમારો એક અમારો આગવો નિયમ છે કે કોઈની પાસેથી ડોનેશન લઈએ. જો ડોનેશન લઈએ તો અમારે ડોનરનું ક્યારે પણ કંઈ પણ કામ કરવું પડે, એની સેહમાં આવવું પડે, એની શરમમાં આવવું પડે, એ અમે આવવા માગતા નથી. અમે દેશના કામ માટેની જ વાત કરવા માંગીએ છીએ. બીજી પાર્ટીઓ શું કરે છે એની મને ખબર નથી. કોઈ લેતા હશે પૈસા, ફંડ ઉઘરાવે છે, ઇવન મોટી પાર્ટીઓ ચૂંટણી કેમ નથી? અમે ચૂંટણી એટલા માટે નથી લડ્યા કે અમારી પાસે જોઈતું ફંડ ઓછું છે, બરોબર? અમારી પાસે લોકોને વહેંચવાના ચવાણાના પેકેટ કે દારૂની પોટલીઓ જે
भले ना कहवात हो क्या वेचात नहीं पर बधीज जगह घरे घरे पड़ीका चवाणा मोकलवन नाना मनानी पंचायत की चूंटनी में आज बने एटले ए वस्तु अमारी पासे नथी એટલે અમે નથી લડી શકતા. જી સંજીવની તો ખાસ કરીને જો આ પક્ષની વાત કરવામાં આવે જે ભાનુપ્રસાદ આપણી સાથે જોડાયા હતા તેઓ જ એક વિચાર સાથે આગળ વધી રહ્યા છે, તેમની પાર્ટી આગળ વધી રહી છે, પરંતુ ઘણી એવી પાર્ટી છે કે જેમનું જે નામ ચોપડે નોંધાયેલું છે ઇલેક્શન કમિશનના, પરંતુ છતાં તેમની જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ ઝીરો જોવા મળી રહી છે. જી સંજીવ બિલકુલ ગૌરવ આપની પાસે આવીશું. ગૌરવ, જે નિષ્ક્રિય પક્ષો છે તેમના કેટલાક સભ્યો ક્યાંક ને ક્યાંક એવું જણાવી રહ્યા છે કે તેમની પાર્ટી પાસે પૂરતું ફંડ નથી, તેના કારણે તેઓ ફક્ત નામ નોંધાવે છે પરંતુ આગળ ચૂંટણી લડવા માટે સક્ષમ નથી હોતી તે પાર્ટી. ગૌરવ, હવે જયારે સરકારે નિયમ કાઢ્યો છે તો રાજકીય પક્ષોને ઇન્કમટેક્સમાં ચોક્કસ છૂટ મળી છે. તમામ પક્ષો નોટબંધીના દોરમાં ગમે તેટલા નાણાં જમા કરાવે તેમને કોઈ પૂછનારું પણ નથી. આવા પક્ષો કેવો લાભ ઉઠાવી શકે છે આગળ? જે ન નોંધાયેલા અથવા તો જે નાના સ્થાનિક પક્ષો છે જેનું ચૂંટણીમાં કોઈ સીધું મહત્વ હોતું નથી, જ્યારે પણ કોઈ પણ પ્રકારની ચૂંટણી આવતી હોય ત્યારે બિલાડીના ટોપની માફક આવા નાના નાના પક્ષો ફૂટી નીકળતા હોય છે. તેઓ ચોક્કસ જગ્યાએ ચોક્કસ સીટ ઉપર કે જ્યાં કોઈ પણ એક રાષ્ટ્રીય અથવા તો સ્થાનિક મજબૂત પક્ષ હોય તેની મેજોરિટી હોય તેની મજબૂત પકડ હોય તેવી જગ્યાએ પોતાના ઉમેદવાર ઉભા રાખે છે અને ક્યાંક ને ક્યાંક પડદા પાછળ તેઓ ભાજપ અથવા તો કોંગ્રેસ સાથે સીધી સેટિંગ કરીને ઉમેદવારી પાછી ખેંચી લેતા છે. બરાબર એ જ પ્રકારની પ્રવૃત્તિ આમાં ક્યાંક જોવા મળે છે તો નવાય નહીં. જે રીતે ઇન્કમટેક્સ વિભાગની વધારે પડતી નોટ જમા કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવા છે નહીં અથવા તો ઇન્કમટેક્સની નોટિસ આવશે નહીં, તેમની કોઈ તપાસ થશે નહીં. આમાં કહી શકાય કે જે મોટા રાજકીય પક્ષો છે એને સીધો લાભ સરકાર કરવા માંગી રહી છે. સરકાર ક્યાંક ને ક્યાંક પોતાના રાજકીય પક્ષ અને આ સિવાયના જે રાજકીય પક્ષ છે જે કે જેઓ ડિમોનેટાઇઝેશનનો વિરોધ કરી રહ્યા છે તેને ચૂપ કરવાનો એક સીધો સવાલ હોઈ શકે, સીધો એક પ્રયત્ન હોઈ શકે. કારણ કે જ્યારે પણ પોતાની ઉપરની વાત આવે છે ત્યારે હંમેશા રીતે પક્ષના નેતાઓ ચૂપ થઈને બેસી જતા હોય છે. સરકાર દ્વારા જે જાહેરાત કરવાની છે, જે નાના પક્ષોની વાત કરીએ તો જો નાનો પક્ષ હોય જેનું કંઈ મહત્વ ના હોય પરંતુ જો કોઈ મોટા ઉદ્યોગગૃહ સાથે અથવા તો કોઈ મોટો કારણ નાણા ધરાવતા વ્યક્તિ સાથે એનો જો સીધો સંપર્ક હોય તો આસાનીથી તે નાના પક્ષના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી છે અને જે બ્લેક મની છે તેને સીધે સીધું વ્હાઇટ મનીમાં કન્વર્ટ થઈ જશે. આમાં કોઈ પણ પ્રકારની આઈટીની નજર તેના ઉપર આવવાની નથી. એટલે કહી શકાય કે સરકારે જે નિર્ણય લીધો છે કે રાજકીય પક્ષો પોતાના બેંકના ખાતામાં કોઈ પણ પ્રકારના કેટલા પણ રૂપિયા જમા કરાવે તો તેની ચકાસણી થશે નહીં, તે સીધી રીતે રાજકીય પક્ષોને લાભ કરાવવાનો નિર્ણય છે. આનાથી પ્રજાને જે ટેક્સના પૈસા છે તેનું ચોક્કસ નુકસાન ભોગવવું પડશે અને બ્લેક મનીની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોના ખાતામાં જમા થાય તેવું હાલ લાગી રહ્યું છે. સંજીવ બિલકુલ અનિરુદ્ધ આપની પાસે આવીશું. અનિરુદ્ધ, ખૂબ જ ટૂંકમાં જાણવા માંગીશું, આપની પાસે સમયનો અભાવ છે, પરંતુ ખાસ કરીને જ્યારે વીટીવી એવી ઓફિસમાં જાય છે જે નિષ્ક્રિય પક્ષો છે જે સરનામા પર જાય છે, આ રાજકીય પક્ષોના સરનામે આખરે જોવા શું મળ્યું છે? કોઈ સભ્યો સાથે વાતચીત થઈ છે ખરી? પડતાર કરતા આવું કોઈ પ્રકારનું બિલ્ડિંગ આવું જે કોઈ વિદ્યાભવન છે આવી કોઈ વિદ્યાભવન છે જ નહીં. અહીંયા વીટીવીની ટીમે લગભગ 20-25 લોકોને પૂછ્યું કે આ સરનામું ક્યાં છે, પણ અહીંયા આ નામની કોઈ બિલ્ડિંગ જ નથી. એટલે કે આખું જે ચાલી રહ્યું છે આખું બેક આખું કૌભાંડ ચાલી રહ્યાનું લોકો માની રહ્યા છે. બિલકુલ અનિરુદ્ધ આભાર આપનો અને મેહુલ અને ગૌરવ આપનો પણ ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે. તો વીટીવીએ રિયાલિટી ચેક કર્યું છે, જે નિષ્ક્રિય પક્ષો છે રાજકીય નિષ્ક્રિય પક્ષો તેના પર જઈને જે સરનામા નોંધવામાં આવ્યા હતા ફક્ત ચોપડે નોંધાય છે આ રાજકીય પક્ષો, તેઓ ક્યારે પણ ચૂંટણી નથી લડી રહ્યા અને આવા જ કેટલાક પક્ષો સરકારના કેટલાક નિયમોનો ફાયદો પણ ઉઠાવી શકે છે. રાજકીય પક્ષોની કોઈ પણ વાતમાં છૂટ મળે તે વિશે કોઈ પણ શંકા ન હોઈ શકે, કારણ કે દેશના બંધારણમાં રાજકીય પક્ષોનો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં આ ધંધો તમામ સ્તરના લોકોને આકર્ષતો રહ્યો છે. આપણા દેશમાં 6 રાજકીય પક્ષો છે અને તેના પણ નામ જાણી લો.
इंडियन नेशनल कांग्रेस एटले के कांग्रेस, भारतीय जनता पक्ष एटले भाजप, कम्युनिस्ट पार्टी ऑफ इंडिया एटले के सीपीआई, कम्युनिस्ट पार्टी ऑफ इंडिया मार्क्सिस्ट एटले सीपीआईएम, मायावती नो पक्ष बहुजन समाजवादी पार्टी, शरद पवार नो पक्ष नेशनलिस्ट कांग्रेस पार्टी जेने आपणे एनसीपी तरीके ओळखीए छे। आ छ राजकीय पक्षो सिवाय देशमां खूब बहोळा प्रमाणमां स्थानिक पार्टीओ फूटी निकळी छे, जे ते राज्यमां चूंटणी आवे अने वळी थोड़ा नवा पक्षोनो आ लिस्टमां उमेरो थई जाय छे। तमने जाणीने નવાઈ લાગશે કે ગુજરાતમાં એવા 20 રાજકીય પક્ષો જે ક્યારેય ચૂંટણી લડતા નથી। ચૂંટણી પંચની યાદીમાં નોંધાયેલા આ તમામ પક્ષોની તપાસ વીટીવીએ કરી, તો એવી માહિતી મળી જેના પર તમને પણ વિશ્વાસ નહીં થાય। તો આ લેભાગુ પક્ષોની યાદી તપાસીને વીટીવી તેમના રજિસ્ટર્ડ સરનામે પહોંચ્યું, તો ન પક્ષના ઠેકાણા હતા, ન આવા કોઈ પક્ષની કચેરી હતી કે ન હતું પક્ષનું કોઈ બોર્ડ કે નામ ધરાવતું પાર્ટી। नोटबंदी ना निर्णय बाद भारत सरकार पॉलिटिकल पार्टियों ना खाता में जूनी 500 ने 1000 ने नोट भरवानी परमिशन आपी छे, ने एमां कोई पण प्रकारनो टैक्स लागशे नहीं तेवी एक जाहेरात करी छे, जेना पगले जे कोई राजकीय पार्टी छे तेमना माटे हाल सोनानो छोरो जुगे छे। आपणे हाल पड़ताल करवा निकळ्या छीए के गुजरातमां केवी नोंधायेली ने ना नोंधायेली पार्टीओ छे। वीटीवी जरूर छे, जोईए वीटी ना हाथे केटली नोंधायेली ने ना नोंधायेली पार्टीओ हाथ लागे छे। राजकीय सुराज्य परिषद नु सत्तावार सरनामु अमदावाद ना आश्रम रोड पर आवेला मृदुल टावर ना ग्राउंड फ्लोर नु छे। जारे वीजीवी टीमे आ टावर स्थित सरनामा नी मुलाकात लीधी, तो कईक आवी हकीकत सामे आवी। गुजरात ने ना जाणीती पण नोंधायेली अने ना नोंधायेली पॉलिटिकल पार्टीओनी शोधमां वीटी निकळ्यो छे, अने आपणे हाल पहोंच्या छीए आश्रम रोड खाते आवेला मृदुल टावर में, जे एचके लेन नी बाजू छे। तमे जोई शको छो के आ मृदुल टावर छे, कि ज्यां ग्राउंड फ्लोर पर राष्ट्रीय स्वराज्य परिषद नामनी पार्टी नोंधायेली छे, तेनुं एड्रेस नोंधायेलुं छे, ते शोधवानो प्रयत्न करीशुं के खरेखर ते नोंधायेलुं छे कि केम। जी हाँ, आपणे बताईशुं ग्राउंड फ्लोर के ज्यां जे जे एंटरप्राइज करीने एक कंपनी आवेली छे, के जे राष्ट्रीय स्वराज परिषद की पार्टी नहीं तो लग रही है। आप मृदुल टावर ग्राउंड फ्लोर पर टोटल चार एड्रेस आवेला है, जे चार कंपनी में कोईपण एक राजकीय पार्टी नहीं तो एना जे सिक्योरिटी गार्ड था कहूँ। हमें आप जुशु कि खरेखर त्या कोई ग्राउंड फ्लोर पर राष्ट्रीय स्वराज परिषद नामनी कोई पॉलिटिकल पार्टी है कि केम। જે પ્રકારે આપણે આગળ જોઈએ કે જ્યાં જે જે એન્ટરપ્રાઇઝ હતી, આ ગ્રાઉન્ડ ફ્લોર છે મૃદુલ ટાવરનો, જ્યાં તમે જોઈ શકો છો કે શાહની ઇલેક્ટ્રિકલ્સ અને જી ટુ નામની બે ઓફિસ છે। એક ઓફિસ ઇલેક્ટ્રિકલ સામાનની છે અને બીજી ઓફિસ છે તે ફાઇનાન્સની હોય તેવું સ્થાનિક લોકો, અહીંયા જે લોકો છે ચોકીદાર છે, તેમના કહેવા પ્રમાણે જાણવા મળ્યું છે। જે રાષ્ટ્રીય સ્વરાજ પરિષદની વાત છે તે પાર્ટી હજુ સુધી અહીંયા દેખાતી નથી। ટોટલ ચાર ઓફિસ આવી છે, ત્રણ ઓફિસની પડતાલ આપણે કરી છે, ચોથી ઓફિસ પાછળના ભાગે છે। જોશું મૃદુલ ટાવરના પાછળના ભાગે ઓફિસ છે જે ખરેખર રાષ્ટ્રીય સ્વરાજ પરિષદની છે કે કેમ। છેલ્લા 23 વર્ષથી આ કોમ્પ્લેક્સમાં દર્શાવવામાં આવ્યું છે સુરાજ્ય પાર્ટીનું સરનામું। વીટીવીએ તપાસ કરી તો ચોકીદાર મળ્યા, અને તેમની સાથે વાત કરી તો કંઈક આવી હકીકત સામે આવી। भारत सरकार द्वारा लागू पाडवामां आवेली डीमोनेटाइजेशन नीतिमां रोज फेरफारो थई रह्या छे। छेल्ले नीतिमां एवो फेरफार करवामां आव्यो के कोईपण पॉलिटिकल पार्टीना एकाउंटमां जो जूनी नोट दाखल करवामां आवशे तो तेनी उपर टेक्स लागशे नहीं। आपणे हाल उभा छीए अमदावादना आश्रम रोड खाते आवेला मृदुल टावरमां, के ज्यां एक अनरजिस्टर्ड पार्टी राष्ट्रीय स्वराज्य पार्टी नी ऑफिस नो एड्रेस नोंधायेलुं छे। वीटीवीए पड़ताल करी के आ आखा टावर में जे ग्राउंड फ्लोर पर त्रण ऑफिस छे, त्रण ऑफिस में कोईपण एक कोईपण ऑफिस राष्ट्रीय स्वराज पार्टी नथी। वात करीशुं टावर नी सतत रखेवारी करता चौकीदार साथे, शुं तेवुं कहेवुं छे? अहींया कोई पार्टी नी ऑफिस खरी आवी नथी साहेब, नथी स्वराज पार्टी नी कोई ऑफिस ज नथी। हुं अहींया 9-10 वर्षथी नौकरी करुं छुं, अहींया कोई एवी ऑफिस छे नही स्वराज पार्टी नी। ग्राउंड फ्लोर में जी टू है, एक सन्नी इलेक्ट्रिक है, आ जे एंड सन पेली बाजू सुलेखा.com है, बस आ चार पांच ऑफिसो है, चार ऑफिसो है। आ ग्राउंड फ्लोर पर चार ऑफिस है, मशीनों से काम चले हाल एमा? यहां सिर्फ गाडला नु है, पेली बाजू सुलेखा.com है,
અને વચ્ચે સની ઇલેક્ટ્રીનું લાઇટનું છે અને એ પેલો જી ટુ છે એ ચાર ઓફિસો છે ટોટલ. સુરાજ પાર્ટી વાળા કોઈ નેતાઓ કે કોઈ એવું કઈ આવે? હા, કોઈ નથી આવતું અહીંયા, કોઈ આવતું નથી. હું 9 વર્ષથી અહીંયા છું, 9 વર્ષથી મતલબ એવું કઈ નામે સાંભળ્યું નથી આપણે, ને બી કોઈ ઓફિસ નથી. જસુભાઈ તો આ હતા, જસુભાઈ કે જે છેલ્લા 10 વર્ષથી આ ટાવરની ચોકીદારી કરી રહ્યા છે, જેમનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી કોઈ પણ પ્રકારની પાર્ટી અહીંયા નોંધેલ નથી, કોઈ પણ પ્રકારની પાર્ટીની ઓફિસ આ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ નથી. આ માત્ર એક પક્ષના સરનામાની વાત છે. વીટીવીના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગમાં એવી તમામ પક્ષોની હકીકત સામે આવી જે આગ્યાની જેમ ફૂટી નીકળી છે. ઇન્કમટેક્સના લાભ લેવા માટે આવા કેટલાય પક્ષો તમારી આજુબાજુ કામ કરી રહ્યા છે. આવા તમામ માત્ર નોંધાયેલા પક્ષોને વીટીવી તમારી સામે લાવશે અને તેની વિગતો ચૂંટણી પંચને પણ મોકલશે. ભારત સરકાર દ્વારા નોટબંધી અમલમાં આવી અને નોટબંધીના અમલમાં એક નવા નિયમનો ઉમેરો થયો, જેમાં એવું હતું કે કોઈ પણ જૂની ચલણી નોટ 500ની હોય કે 1000ની હોય, કેટલી પણ માત્રામાં જો પોલિટિકલ પાર્ટીના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. આ નિર્ણયથી નોંધાયેલી અને ના નોંધાયેલી પોલિટિકલ પાર્ટીઓને બખ્ખા પડી ગયા છે, તેમના માટે સોનાનો સૂરજ હોય એવું લાગી રહ્યું છે. આપણે હાલ ઉભા છીએ અમદાવાદના એચકે હાઉસ લેન્ડ ખાતે આવેલા આસાન રોડ પરના મૃદુલ ટાવરમાં, કે જ્યાં રાષ્ટ્રીય સુરાજ પાર્ટીનું ઓફિશિયલ એડ્રેસ નોંધાયેલું છે. મૃદુલ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર આ પાર્ટી આવી હોવાનું તેવું નોંધાયેલું છે, પરંતુ જે પ્રકારે વીટીવીએ પડતાલ કરી મૃદુલ ટાવરના સમગ્ર ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને ત્રીજા ફ્લોર સુધી વીટીવીએ ચકાસણી કરી, પરંતુ કોઈ પણ પ્રકારની પાર્ટીનું એડ્રેસ આ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતું નથી. એટલે કહી શકાય કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ચૂંટણી આવતી હોય ત્યારે બિલાડીના ટોપની જેમ ફાટી નીકળતી આ પાર્ટીઓ નિત નવા એડ્રેસ આપતી હોય છે. છેલ્લા 10 વર્ષથી અહીંયા એક ચોકીદાર કામ કરે છે, તેમના કહેવા પ્રમાણે પણ અહીંયા કોઈ પણ પ્રકારની પાર્ટીની ઓફિસ આવેલી નથી. કહી શકાય કે નોટબંધીનો ફાયદો કદાચ આ પાર્ટીને ચોક્કસ મળશે, પરંતુ તેનું હાલ કોઈ અસ્તિત્વ હોય તેવું દેખાતું નથી. કેમેરામેન નરેશ બુટિયા સાથે ગૌરવ પટેલ, વીટી.